હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ જુલાઈ 3rd વીકનું. આપણી પહેલી ન્યૂઝ છે કાટસા ઉપર. કાટસા શું છે? સૌથી પહેલાં આપણે એના વિશે વાત કરીએ. કાટસા એક કાયદો છે કે જે 2017 યુએસ દ્વારા અમલમાં મૂકવામાં આવેલો હતો, રાઈટ? કાટસાનો ફૂલફોર્મ વિશે હું વાત કરું તો ફ્રેન્ડ્સ, એનું ફૂલફોર્મ છે કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરીઝ થ્રુ સેન્સન્સ એક્ટ. અમેરિકાના જે એનિમીઝ છે એને એના ઉપર સેન્સન્સ મૂકવામાં આવે છે આ એક્ટની અંડરમાં, અમેરિકા દ્વારા, રાઈટ? કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થ્રુ ધ સેન્સન્સ એક્ટ, કે જે અમેરિકાના જે એડવર્સરીઝ છે એના જે એનિમીઝ છે એના ઉપર સેન્સન્સ મૂકવામાં આવે છે આ એક્ટ દ્વારા. કોના દ્વારા? અમેરિકા દ્વારા. 2017 ડોનાલ્ડ ટ્રમ્પે એક કાટસા એક્ટ લોન્ચ કરેલો હતો. હવે આ એક્ટ એકચ્યુઅલી કેમ અમેરિકા દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો કે આ એક્ટની અંડરમાં મુખ્યત્વે રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે, જે પણ દેશો રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે ઊંડા સંબંધો ધરાવતા હોય, મતલબ વધારે ટ્રેડિંગ કરતા હોય, તેવા દેશો પર અમેરિકા સેન્સન્સ લગાવી દે. હવે અમેરિકા કયા સેન્સન્સ લગાવી શકે? કે અમેરિકા એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ એવું કહી દે કે અમે આ દેશ ઉપર, ફોર એક્ઝામ્પલ અમે શ્રીલંકા ઉપર સેન્સન લગાવ્યું છે કાટસા એક્ટની અંડરમાં, કારણ કે શ્રીલંકા એ ઈરાન સાથે વધારે ટ્રેડિંગ કરે છે, ફોર એક્ઝામ્પલ, બરાબર? તો અમેરિકા કયા સેન્સન્સ લગાવી શકે? કે શ્રીલંકા સાથે કોઈ પણ દેશ એ ડોલરની અંદર ટ્રેડિંગ નહીં કરી શકે, કારણ કે ડોલર યુએસની કરન્સી છે, એના ઉપર યુએસનો હક છે. બીજી વસ્તુ કે શ્રીલંકા સાથે યુએસ કોઈ ટ્રેડિંગ નહીં કરે, રાઈટ? તો આ સેન્સન્સ લગાવી શકે કોણ? અમેરિકા. કયા એક્ટની અંડરમાં? કાટસા એક્ટની અંડરમાં, રાઈટ? અને કયા દેશ સાથે તમે ઊંડા સંબંધો રાખો તમારા પર આ એક્ટ લાગુ પડશે? રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાન સાથે, રાઈટ? ઓકે, બરાબર. હવે આ એક્ટની અંડરમાં સૌથી પહેલો દેશ કે જેના ઉપર અમેરિકા દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે દેશ કયો હતો? તુર્કી, રાઈટ? 2020 તુર્કીને તેની S-400 સિસ્ટમની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી ન હતી. દેખો ફ્રેન્ડ્સ, તો તુર્કીની વાત કરું કે તુર્કી એ 2020 અંદર આ S-400 જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે જે રશિયા દ્વારા બનાવવામાં આવેલી છે એ તુર્કી ખરીદવા માગતું હતું, પણ અમેરિકા એ તુર્કી ઉપર સેન્સન્સ મૂકી દીધા કે તુર્કી આ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એ રશિયા પાસેથી ડોલરની અંદર ટ્રેડિંગ કરીને નહીં લઈ શકે, રાઈટ? તો સૌથી પહેલો દેશ હતો તુર્કી 2020 અંદર કે જેના ઉપર અમેરિકાએ સેન્સન્સ લગાવ્યા હતા આ એક્ટની અંડરમાં, બરાબર ને? કે હા, કારણ કે તુર્કી સાથે S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ડોલરમાં ખરીદવા માગતો હતો અને અમેરિકાએ સેન્સન્સ લગાવેલા હતા. ઓકે, હવે આ એક્ટ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કેમ છે? કારણ કે હમણાં રિસન્ટલી અમેરિકાએ ભારતને રશિયા પાસેથી આ સેમ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 એ ભારતને રશિયા પાસેથી ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે, કે ભારત એ રશિયા પાસેથી S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એ ડોલરની અંદર ખરીદી કરી શકે છે, રાઈટ? તો મતલબ કાટસા એક્ટની અંડરમાં ભારતને વેવિયર મળી ગયું છે કે ભારત એ રશિયા સાથે ડોલરની અંદર ટ્રેડિંગ કરી શકે છે અને તે S-400 જે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તે રશિયા પાસેથી ડોલરની અંદર ટ્રેડિંગ કરી શકે છે. અત્યારે રિસન્ટ ન્યૂઝમાં કાટસા એક્ટ કેમ છે? કારણ કે આ એક્ટની અંદર ભારતને હમણાં વેવિયર મળ્યું છે એટલા માટે. ઓકે, ખબર પડી હે ને? આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર મોડલ, BOT મોડલ. હવે આ BOT મોડલ વિશે વાત કરતા પહેલાં એ BOT મોડલ એ કયા મોડલની અંડરમાં કામ કરે છે તેના વિશે જોઈએ. BOT મોડલ એ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ અંડરમાં કામ કરે છે. PPP મોડલ, તમે નામ સાંભળ્યું હશે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP, રાઈટ? તો આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ શું હોય છે? કે ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટને કોઈ પબ્લિક એસેટ બનાવવો છે, કોઈ પબ્લિક એસેટ મતલબ કોઈ રોડ બનાવવો છે, રાઈટ? કોઈ રેલવે લાઇન બનાવવી છે, કોઈ બ્રિજ બનાવવો છે, બરાબર ને? રાઈટ, કોઈ રેલવે લાઇન કે કોઈ બ્રિજ બનાવવો છે તો તે ગવર્મેન્ટ શું કરશે કે તેની પાસે ફંડિંગ નથી પણ તેમને આ પબ્લિક એસેટ્સ બનાવવા છે તો ગવર્મેન્ટ એ પ્રાઇવેટ કંપની જોડે પાર્ટનરશિપ કરશે, રાઈટ? અને એ પ્રાઇવેટ કંપની એ આ રોડ, રેલવે અથવા બ્રિજ એ ડિઝાઇન કરશે, એને કન્સ્ટ્રક્ટ કરશે, એને બિલ્ડ કરશે, એને અમુક વર્ષ સુધી ઓપરેટ કરશે,
કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલા પણ વર્ષ માટે થઈ હોય, 20 વર્ષ, 30 વર્ષ માટે, એટલા વર્ષ માટે પ્રાઇવેટ કંપની તે પબ્લિક એસેટને ઓપરેટ પણ કરશે. ફોર એક્ઝામ્પલ, રોડ બનાવે છે, રાઈટ? રોડ બનાવવા માટે ગવર્મેન્ટે એલએનટી જોડે પાર્ટનરશિપ કરી, રાઈટ? રોડ બનાવવા માટે ગવર્મેન્ટે એલએનટી જોડે પાર્ટનરશિપ કરી, તો આ એલએનટી શું કરશે? રોડને ડિઝાઇન કરશે, રોડને બિલ્ટ પણ કરશે, કન્સ્ટ્રક્શન કરશે, રાઈટ? પછી ફોર એક્ઝામ્પલ, આ 30 વર્ષની પાર્ટનરશિપ છે, તો 30 વર્ષ સુધી આ રોડનું ઓપરેશન કોણ કરશે? મતલબ રોડનું જે મેન્ટેનન્સ વર્ક આવે, રોડમાંથી જે ટોલ કલેક્શન જનરેટ થાય, એ પણ એલએનટી યુઝ કરશે. અને એ 30 વર્ષ કમ્પ્લીટ થયા પછી એલએનટી પોતાની ઓનરશિપ ગવર્મેન્ટને ટ્રાન્સફર કરી દેશે. તો આને કહેવાય બીઓટી મોડલ, જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપનો એક ટાઈપ છે, બરાબર ને? બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર મોડલ, બરાબર ને? કે અમુક વર્ષ સુધી ઓપરેટ કરવાનું, અને પછી એ PPP પાર્ટનરશિપના વર્ષ કમ્પ્લીટ થઈ જાય પછી તેને ગવર્મેન્ટને ઓનરશિપ ટ્રાન્સફર કરી દેવાની, રાઈટ? તો આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હોય છે. હવે મને અહીંયા એવું કહો ફ્રેન્ડ્સ, કે પ્રાઇવેટ કંપનીને PPP મોડલની અંદર ઇન્વેસ્ટ કરવાનો ફાયદો શું? કે અગર એલએનટીને અહીંયા ફંડિંગ પણ એલએનટીએ કરવાનું છે, ઓપરેશન પણ 30 વર્ષ સુધી એલએનટીએ કરવાનું છે, રાઈટ? તો એલએનટી પોતે જ આ રોડ બનાવી શકત ને, તેને પબ્લિક જોડે, તેને પબ્લિક સેક્ટર જોડે કેમ પાર્ટનરશિપ કરી, તેને ગવર્મેન્ટ જોડે કેમ પાર્ટનરશિપ કરી? તો અહીંયા એલએનટીનો ફાયદો એ છે કે ફ્રેન્ડ્સ, કે ગવર્મેન્ટ છે ને, અહીંયા એલએનટીને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, આ એક પોર્ટલ છે, ત્યાં એ પોર્ટલ ઉપરથી રો મટીરિયલ પ્રોવાઈડ કરી આપશે. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ એક એવું પોર્ટલ છે કે જેમાં બાયર્સ કોણ હોઈ શકે? ગવર્મેન્ટ. તો અહીંયા એલએનટી ડાયરેક્ટલી બાય ના કરી શકે, અને આ પોર્ટલ ઉપર જે રેસ્ટ ઓફ એરિયાની અંદર જે કોઈપણ પ્રોડક્ટની પ્રાઇસ ચાલતી હોય તેના કરતાં આ પોર્ટલની ઉપર પ્રાઇસ ઓછી હોય છે, સબસિડાઇઝ પ્રાઇસની ઉપર, કારણ કે ગવર્મેન્ટ તેનો યુઝ કરે છે અને એ પબ્લિક એસેટ્સ માટે, રાઈટ? તો ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ આ પોર્ટલ ઉપરથી ગવર્મેન્ટ એ PPP મોડલની અંદર જે પ્રાઇવેટ કંપની હોય છે એને રો મટીરિયલ પ્રોવાઈડ કરી આપે છે, રાઈટ? પૈસા તો એ પ્રાઇવેટ કંપની જ પ્રોવાઈડ કરશે, પણ અહીંયા તેને સબસિડાઇઝ પ્રાઇસ ઉપર મળી જશે, એટલે એનું પ્રોફિટ માર્જિન વધી જશે, રાઈટ? તો એક આ ફાયદો છે કે 30 વર્ષ સુધી, જ્યાં સુધી પ્રાઇવેટ કંપની તે પબ્લિક એસેટને ઓપરેટ કરે છે, ત્યાં સુધી જેને જે પણ રો મટીરિયલ જોઈએ છે તે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ ઉપરથી તેને અવેલેબલ કરી આપવામાં આવશે. એ તો આ ફાયદો થઈ ગયો, રાઈટ? હવે આ મોડલ અત્યારે રિસેન્ટ ન્યૂઝમાં કેમ છે એના વિશે વાત કરીએ, કે ગવર્મેન્ટ છે ને એ અમુક સમયાંતરે, અહીંયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ 30 વર્ષની છે, રાઈટ? તો ગવર્મેન્ટ છે ને એ અમુક સમયના અંતરે, મતલબ નોર્મલી અત્યારે તે 10 વર્ષના સમયગાળે આ PPP મોડલની અંડર એલએનટીએ જે રોડ બનાવ્યો, એ રોડ એ એલએનટીને કેટલી ઇન્કમ જનરેટ કરીને આપે છે, એ રોડનો પોટેન્શિયલ શું છે એલએનટીને ઇન્કમ જનરેટ કરી આપવાનો, તે ગવર્મેન્ટ એ પ્રોજેક્ટનું ઇવોલ્યુશન કરે છે. એ પ્રોજેક્ટનું ઇવોલ્યુશન 10 વર્ષના સમયગાળે કરવાનો ગવર્મેન્ટનો મોટિવ શું છે? કે PPP મોડલની અંદર ભવિષ્યમાં કોઈ કંપની એ PPP મોડલની અંદર એ ટ્રસ્ટ મેળવી શકે, એ વધારેને વધારે બધી પ્રાઇવેટ કંપનીઓ એ PPP મોડલની અંદર ગવર્મેન્ટ સાથે પાર્ટનરશિપ કરીને પબ્લિક એસેટ્સ બનાવવા માટે ઇન્કરેજ થાય. હવે આ ઇવોલ્યુશન કરવાથી ફાયદો એ થાય કે ફોર એક્ઝામ્પલ, કે પહેલાં 10 વર્ષની અંદર એલએનટીને આ રોડ દ્વારા કોઈ એટલો જે એક્સપેક્ટેડ હતો તેટલું પોટેન્શિયલ આ રોડનો નથી કે તે એલએનટીને ઇન્કમ જનરેટ કરીને આપે. તો ગવર્મેન્ટ શું કરશે કે એ રોડની અંદર કંઈક સુધારા વધારા કરીને કંઈક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે રોડની આસપાસ, કે જેથી કરીને વધારે વધારે પબ્લિક એ આ રોડ તરફ એટ્રેક્ટ થાય, રાઈટ? એટલે ગમે તે રીતે ગવર્મેન્ટ કોઈપણ પોલિસી બનાવીને એ તેની અંદર મોડિફિકેશન કરીને એ એલએનટીને તેને જેને ઇન્વેસ્ટ કર્યું છે તેના કરતાં તેને પ્રોફિટ વધારે મળે એ તેઓ પ્રયાસ કરશે. જેથી કરીને શું કે ભવિષ્યમાં આવો કોઈ PPP મોડલની અંદર ગવર્મેન્ટ કોઈ પ્રોજેક્ટ લોન્ચ કરે તો પ્રાઇવેટ કંપનીઝ ગવર્મેન્ટની અંદર ઇન્વેસ્ટ કરવાનો પ્રયત્ન કરે, રાઈટ? તો હવે જ્યાં ઇવોલ્યુશનનો પીરિયડ અત્યાર સુધી 10 વર્ષનો હતો ને, હવે તે સમય ઘટાડીને 5 વર્ષનો કરી દેવામાં આવ્યો છે. એટલા માટે આ બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર મોડલ અત્યારે રિસન્ટ ન્યૂઝમાં છે, કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર મોડલની અંદર કે જે ઇવોલ્યુશન ઓફ ધ પ્રોજેક્ટ, ઇવોલ્યુશન ઓફ ધ પ્રોજેક્ટનો જે પીરિયડ હતો 10 વર્ષનો, કે ગવર્મેન્ટ દર 10 વર્ષે એ પ્રોજેક્ટનું ઇવોલ્યુશન કરતી હતી, હવે દર 5 વર્ષે કરશે. ફ્રિકવન્સી વધારી દેવામાં આવી છે જેથી કરીને વહેલા સમયગાળે કોઈપણ મોડિફિકેશન કરવાની જરૂર પડે તો તે કરી શકાય, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર મોડેલ શું છે, કયા મોડલની અંદરમાં તે કામ કરે છે, રાઈટ? અને એમાં પ્રાઇવેટ ફર્મને શું ફાયદો થશે, રાઈટ? તો ઓકે, રાઈટ, અહીંયા મેં તમને બિલ્ડ ઓપરેટ અને ટ્રાન્સફર ત્રણે ત્રણ વિશે ડેફિનેશન લખી છે, કે ખાનગી કંપની
સરકાર સાથે સાર્વજનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે સંમત થઈ જશે, રાઈટ? એ બિલ્ડ કરશે સાર્વજનિક પ્રોજેક્ટને, પછી એના ઉપર ખાનગી ડેવલપર પછી સંમત છૂટની જ્યાં સુધી અવધિ હોય, જ્યાં સુધી પાર્ટનરશીપનો સમયગાળો હોય ત્યાં સુધી સંચાલન જાળવણી કોણ કરશે? ખાનગી કંપની કરશે. અને પાર્ટનરશીપનો સમયગાળો પતી ગયા પછી તેને પોતાની ઓનરશીપ ગવર્મેન્ટને સોંપી દેશે, રાઈટ? હવે બીઓટી મોડલના ફાયદા શું છે? તો ફાયદાની વાત કરું તો સરકારને નાણાં એકત્ર કરવા અને પ્રોજેક્ટના બાંધકામ, સંચાલન અને જાળવણીમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે ખાનગી ક્ષેત્રનો લાભ મળે છે, રાઈટ? કે કોઈ પણ પબ્લિક સેક્ટર બનાવવું છે તો એમાં સરકારને ફંડિંગ ભેગું કરવાની જરૂર નથી. ફંડિંગ પ્રાઇવેટ સેક્ટર કરશે, રાઈટ? એનું મેન્ટેનન્સ પણ પ્રાઇવેટ સેક્ટર કરવાનું છે, તો એ પ્રાઇવેટ સેક્ટર જ પોતાનું કૌશલ્યનો ઉપયોગ કરીને તે પ્રોજેક્ટને કેરી આઉટ કરશે, રાઈટ? અહીંયા જે પ્રોજેક્ટ્સ છે ને એ સંપૂર્ણ સ્પર્ધાત્મક બિડિંગ પરિસ્થિતિમાં હાથ ધરવામાં આવે છે અને તેથી શક્ય તેટલી ઓછી કિંમતે પૂર્ણ થાય છે. અહીંયા દરેક પ્રોજેક્ટ જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપમાં કરવામાં આવે છે ને તેનું બિડિંગ કરવામાં આવે છે, મતલબ જે ઓછા પૈસામાં પ્રોજેક્ટ કેરી આઉટ કરવા માટે સંમત થાય તેની જોડે જ ગવર્મેન્ટ એ પ્રોજેક્ટ કરાવે છે, રાઈટ? અને પ્રોજેક્ટના જે જોખમો છે એ ખાનગી ક્ષેત્ર દ્વારા વહેંચવામાં આવે છે, રાઈટ? એ ગવર્મેન્ટની ઉપર નથી આવતા. ઓકે આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશે વાત કરીએ. હવે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે સૌથી પહેલાં આપણે એ સમજીએ કે 2016 મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેરે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લોન્ચ કરી હતી. ફસલ વીમા યોજના, વીમા મતલબ ઇન્સ્યોરન્સ અને ફસલ મતલબ ક્રોપ ઇન્સ્યોરન્સ. આ એક ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ છે જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર દ્વારા 2016 અંદર લોન્ચ કરવામાં આવી હતી, જેમાં ફાર્મરને એ પોતાના ક્રોપના અગેન્સ્ટમાં ઇન્સ્યોરન્સ મળે છે કે ફાર્મરે જે પાક ઉગાડેલો છે તેનો કોઈ નેચરલ કેલામિટીના કારણે એ પાક બગડી જાય તો એ પાકના આગળ ફાર્મર એ ઇન્સ્યોરન્સ થઈ શકે છે. પણ અહીંયા દરેક પાક માટે ઇન્સ્યોરન્સ નથી મળતો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એ નોટિફાઈડ ક્રોપ, મતલબ અમુક જ પાક માટે, તેમજ એ પાક અમુક જ એરિયામાં ઉગાડેલો હોય તો જ ફાર્મર એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંદર ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ લઈ શકે છે, રાઈટ? હવે આ યોજનાની હું વાત કરું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર જેટલું પણ હવે કોઈ પણ ઇન્સ્યોરન્સ આપણે લીધો હોય તો તેનું પ્રીમિયમ પે કરવું પડે, રાઈટ? તો અહીંયા જે પ્રીમિયમ છે ને એ ફાર્મરને 1.5% થી 5% જેટલું જ પ્રીમિયમ પે કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ 1,000 રૂપિયા પર મંથ પ્રીમિયમ આવતું હોય આ ક્રોપ ઇન્સ્યોરન્સનું, તો એમાં ફાર્મરે, ખેડૂતે કેટલું પે કરવાનું હોય? એના 1.5% થી 5%. બાકીના પૈસા એ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ એક ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ 2016 લોન્ચ કરવામાં આવેલી હતી, જેમાં ખેડૂતોનો પાક નેચરલ કેલેમિટીના કારણે જો બગડી જાય તો તેના અગેન્સ્ટમાં તે આ ઇન્સ્યોરન્સની અંડરમાં ક્લેમ કરી શકે છે. પણ દરેક પાક માટે તેમજ દરેક એરિયામાં ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમની અંદર ફાર્મર એ લાભ નથી લઈ શકતો. ઓકે, તો આઈ થિંક તમને આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શું છે એના વિશે ખબર પડી ગઈ હશે. ઓકે, હવે આ રીસન્ટ ન્યૂઝમાં કેમ છે એના વિશે વાત કરીએ. તો કે આ યોજનાની હેઠળ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પોર્ટલ, એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે, રાઈટ? હવે આ પોર્ટલનો યુઝ શું છે એના વિશે વાત કરીએ. તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે, અને એ પ્રોપર્ટી કાર્ડ એ કઈ સ્કીમની અંડરમાં ઇસ્યુ કરવામાં આવેલા છે? સ્વામિત્વ સ્કીમની અંડરમાં એ પ્રોપર્ટી કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હવે સ્વામિત્વ સ્કીમનું ફૂલ ફોર્મ શું છે? સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ ઇટ વિથ ઇમ્પ્રુવાઇઝ ટેકનોલોજી. સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ ઇટ વિથ ધ ઇમ્પ્રુવાઇઝ ટેકનોલોજી ઓફ ધ વિલેજ એરિયા, રાઈટ? તો સ્વામિત્વ સ્કીમનું ફૂલ ફોર્મ આ છે, અને આ સ્કીમની હેઠળ દરેક ફાર્મરને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. અને આ પ્રોપર્ટી કાર્ડમાં શું હોય છે કે આ પ્રોપર્ટી કાર્ડ બીજું કંઈ જ નહીં કે દરેક ખેડૂત પાસે કેટલી જમીન છે, એ જમીન કેટલી છે અને એ જમીનની અંદર કયો પાક ઉગાડવામાં આવે છે, આ માહિતી એ સેટેલાઇટ અને ડ્રોન દ્વારા એકઠી કરવામાં આવે છે. સેટેલાઇટ અને ડ્રોન દ્વારા આ ઇન્ફોર્મેશન એ કલેક્ટ કરવામાં આવે છે. એટલે જ આ સ્કીમનું નામ છે સર્વે ઓફ ધ વિલેજીસ એન્ડ મેપિંગ ઇટ વિથ ધ ઇમ્પ્રુવાઇઝ ટેકનોલોજી. ઇમ્પ્રુવાઇઝ ટેકનોલોજી મતલબ સેટેલાઇટ અને ડ્રોનનો ઉપયોગ કરીને દરેક ફાર્મર પાસે કેટલી જમીન છે અને એ જમીનમાં એ કયો પાક ઉગાડે છે એના ડેટા કલેક્ટ કરવામાં આવે છે, અને એ ડેટાને પછી એક પ્રોપર્ટી કાર્ડમાં લખવામાં આવે છે. અને આ પ્રોપર્ટી કાર્ડ કોને પ્રોવાઈડ કરવામાં આવે છે? ફાર્મર્સને, ખેડૂતોને. તો એનો એકચ્યુઅલી આ પ્રોપર્ટી કાર્ડ કેમ લોન્ચ કરવામાં આવેલા હતા મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર દ્વારા?
કે જ્યારે પણ ફાર્મર કોઈ બેંકમાં લોન લેવા માટે જાય ને ફ્રેન્ડ્સ, તો ખેડૂતોને લોન શાના આધારે મળે કે તેની પાસે જમીન કેટલી છે એના આધારે, રાઈટ? તો જ્યારે એ લોન માટે અપ્લાય કરવા જાય તો ત્યારે પહેલાં સૌથી પહેલાં તો જે ત્યાં બેન્કર હોય તે ખેડૂતની કેટલી જમીન છે, તે કયો પાક ઉગાડે છે, તે પહેલાં ચેક કરવામાં આવશે, ચેક કરવા માટે આવશે. તો આનામાં જ લગભગ 3-4 દિવસનો સમય થઈ જાય, રાઈટ? અને પછી એ ખેડૂતની જમીન બરાબર છે કે નહીં, લીગલ છે કે નહીં, તેમાં જે પાક ઉગાડે છે તે કેવા પાક છે, એ બધું અસેસમેન્ટ કરતાં કરતાં લગભગ 15-20 દિવસ થઈ જાય. તો જ્યારે પણ લોન જ્યારે અપ્લાય કરવામાં આવે અને એ સેન્શન થાય એમાં જ 1 મહિના જેટલો સમયગાળો થઈ જતો હતો, રાઈટ? તો આ સમયગાળો ઓછો થાય, ફાર્મરને તરત જ લોન મળી જાય તેને જરૂરિયાત પ્રમાણે, તેના માટે આ પ્રોપર્ટી કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા છે. પ્રોપર્ટી કાર્ડમાં ફ્રેન્ડ્સ, કે લોન માટે અપ્લાય કરતાં પહેલાં જ દરેક ફાર્મરને એક પ્રોપર્ટી કાર્ડ આપી દેવામાં આવે, અને આ પ્રોપર્ટી કાર્ડની અંદર જે આ જે ડિટેલ છે કે તેની પાસે કેટલી જમીન છે, કયો પાક ઉગાડે છે, તે સેટેલાઇટ અને ડ્રોન દ્વારા મેઝર કરવામાં આવેલા છે, રાઈટ? તો એ ફાર્મરને શરૂઆતથી જ આપી દેવામાં આવે, બરાબર? તો અત્યારે પ્રોપર્ટી કાર્ડ બધા ફાર્મર્સને આપી દેવામાં આવ્યા છે, રાઈટ? ઓકે. હવે ફાર્મર ક્યારે પણ બેંક પાસે લોન લેવા માટે જશે તો એ ખાલી જસ્ટ એનું પ્રોપર્ટી કાર્ડ બતાવશે, બેંક પણ એ તેનો ડેટા વેલિડેટ કરીને તેને તરત જ લોન સેન્શન કરી દેશે, રાઈટ? તો આ પ્રોસેસને સ્પીડી બનાવવા માટે આ પ્રોપર્ટી કાર્ડ એ આ સ્વામિત્વ સ્કીમની અંદરમાં લોન્ચ કરવામાં આવેલા હતા. હવે આ જ પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંડરમાં ક્રોપ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરવામાં આવશે, એ કેવી રીતના હવે તે જોઈએ, બરાબર? આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પોર્ટલ ઉપર દરેક સ્ટેટ ગવર્મેન્ટને એવું કહેવામાં આવેલું છે કે દરેક સ્ટેટ ગવર્મેન્ટે એ પોતાના જે એરિયાના જે ફાર્મર્સ છે, ખેડૂતો છે, એના પ્રોપર્ટી કાર્ડની ડિટેલ એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પોર્ટલ ઉપર લોન્ચ કરવાની રહેશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પોર્ટલ ઉપર દરેક સ્ટેટ ગવર્મેન્ટે પોતાના જે ખેડૂતો છે એની જે પ્રોપર્ટી કાર્ડની ડિટેલ છે ને એ સ્ટેટ ગવર્મેન્ટે અપલોડ કરવાની રહેશે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પોર્ટલ ઉપર, રાઈટ? હવે એ પ્રોપર્ટી કાર્ડના ડેટા અહીંયા કેમ અપલોડ કરવાના છે એના વિશે વાત કરીએ કે તમે અહીંયા જોયું કે આ યોજનાની હેઠળ જે પ્રીમિયમ છે એ ફાર્મર 1.5 થી 5% ભરે છે, બાકીનું પ્રીમિયમ કોણ ભરે છે? ગવર્મેન્ટ. 95%, મતલબ મિનિમમ 95% પ્રીમિયમ કોણ ભરશે? ગવર્મેન્ટ. હવે ફોર એક્ઝામ્પલ, ફાર્મર કહે કે મને તો 10 લાખ રૂપિયાનો ક્રોપ ઇન્સ્યોરન્સ જોઈએ છે, શું તેને 10 લાખ રૂપિયાનો ક્રોપ ઇન્સ્યોરન્સ મળી જશે, રાઈટ? તો ઇન્સ્યોરન્સ કંપની પહેલાં એની લેન્ડ હોલ્ડિંગ જોશે, એનો ક્રોપ જોશે, આ બધી જ વસ્તુ જે પહેલાં બેંક કરતી હતી એ હવે ઇન્સ્યોરન્સ કંપની કરશે, જો એને આ ઇન્સ્યોરન્સ આપવો હશે તો, રાઈટ? તો એમાં પણ હવે જેમ પહેલાં બેંકમાં વધારે સમય લાગતો હતો લોન સેન્શન થવા માટે, એવી રીતના અહીંયા પણ ઇન્સ્યોરન્સ પાસ થવા માટે, ઇન્સ્યોરન્સનો ક્લેમ પાસ થવા માટે વધારે સમય લાગશે, તો અહીંયા પણ સ્પીડી પ્રોસેસ થવી જોઈએ, રાઈટ? તો આ પ્રોસેસ સ્પીડી બનાવવા માટે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે કે જે પ્રોપર્ટી કાર્ડ એ સ્વામિત્વ સ્કીમની હેઠળ એ લોન આપવા માટે યુઝ થતા હતા એ જ પ્રોપર્ટી કાર્ડ એ ઇન્સ્યોરન્સ આપવા માટે યુઝ થશે. એના માટે પ્રોપર્ટી કાર્ડની ડિટેલ છે ને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પોર્ટલ ઉપર સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અપલોડ કરવામાં આવશે. તો અત્યારે રિસન્ટ ન્યૂઝ કેમ છે કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ એ પહેલું એવું ગવર્મેન્ટ બન્યું છે કે જેને પોતાના રાજ્યના 100% ખેડૂતોનો પ્રોપર્ટી કાર્ડના ડેટા એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પોર્ટલ ઉપર લોન્ચ કરી દીધા છે, રાઈટ? તો રિસન્ટ ન્યૂઝ તો ખાલી એટલી જ છે કે મહારાષ્ટ્ર એ પહેલું એવું રાજ્ય બન્યું છે કે જેને પોતાના 100% ખેડૂતોના પ્રોપર્ટી કાર્ડના ડેટા આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના પોર્ટલ ઉપર લોન્ચ કરી દીધા છે, રાઈટ? તો ખબર પડી છે તમને આ ન્યૂઝમાં કે કેમ સ્વામિત્વ સ્કીમ હેઠળમાં જે પ્રોપર્ટી કાર્ડ હતા કેવી રીતે એને લોન લેવા માટે અને કેવી રીતે એનો ઇન્સ્યોરન્સ લેવા માટે ઉપયોગ થશે, રાઈટ? ઓકે, રાઈટ. જે રીતે મેં તમને વાત કરી કે આ ઇન્સ્યોરન્સ સ્કીમ કેમ લોન્ચ કરવામાં આવી હતી કે કુદરતી આફતો, જીવાતો અને રોગોના પરિણામે કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને વીમા કવરેજ અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે, ખેડૂતોની આવકને સ્થિર કરવા માટે, તેઓ ખેતીમાં ચાલુ રહે તેની ખાતરી કરવા માટે આ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતોને નવીન અને આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, અને કૃષિ ક્ષેત્રમાં ધિરાણનો પ્રભાવ સુનિશ્ચિત કરવા માટે, રાઈટ? તો આ ઉદ્દેશ્યથી આ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ એના છોડમાં લોન્ચ કરવામાં આવી હતી મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલફેર દ્વારા, રાઈટ? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે. જે રીતે મેં તમને વાત કરી કે અહીંયા જે પ્રીમિયમ છે ને એ ખેડૂતો દ્વારા 1.5%થી 5%, હવે 1.5% પ્રીમિયમ ક્યારે? એ રવિ પાક માટે. જો એ પાક રવિ પાક હોય તો 1.5% પ્રીમિયમ પે કરવાનું, અને જો એ પાક ખરીફ પાક હોય તો 2% પ્રીમિયમ પે કરવાનું હોય છે, રાઈટ? અને જો વાર્ષિક વેપારી અને બાગાયતી પાકોના કિસ્સામાં ખેડૂતો દ્વારા પ્રીમિયમ કેટલા ટકા ચૂકવવામાં આવશે? 5%, રાઈટ?
જો ખરીફ પાક હોય તો 2%, રવિ પાક હોય તો 1.5%, અને જો બાગાયતી પાકોના કિસ્સામાં ખેડૂતોને 5% પ્રીમિયમ પે કરવાનું રહેશે, બરાબર ને? તો આ તમને ક્લાસિફિકેશન યાદ રાખવું પડશે, બરાબર. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2022 વિશે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, આ ઇન્ડેક્સ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, રાઈટ? અને આ ઇન્ડેક્સની અંદર ભારતનો નંબર કયો આવેલો છે? ટોટલ 146 દેશોમાંથી 135મો નંબર આવ્યો છે ભારતનો, રાઈટ? અગર હું લાસ્ટ યરનો આ સેમ ઇન્ડેક્સ વિશે વાત કરું તો લાસ્ટ યર 156 દેશોમાંથી ભારતનો 140મો રેન્ક હતો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ, કે જે દર વર્ષે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા લોન્ચ કરવામાં આવે છે, રાઈટ? અગર હું ભારતના સ્કોર વિશે વાત કરું તો 2021માં ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં 0.625 સ્કોર હતો, જે હવે વધીને 0.629 થયો છે, જે છેલ્લા 16 વર્ષની અંદર તેનો 7મો ઉચ્ચ સ્કોર છે ભારતનો જેન્ડર ગેપ ઇન્ડેક્સની અંદર. હવે આ ઇન્ડેક્સ શું રિપ્રેઝેન્ટ કરે છે? હવે આ ઇન્ડેક્સનું નામ જ છે જેન્ડર ગેપ. જેન્ડર ગેપ મતલબ જેન્ડર ઇક્વાલિટી, જેન્ડર ઇનઇક્વાલિટી, સોરી, કે કોઈપણ પર્ટિક્યુલર દેશની અંદર પુરુષો અને સ્ત્રીઓ પ્રત્યે કેટલો ભેદભાવ રાખવામાં આવે છે, કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓ ક્યાં સ્ટેન્ડ કરે છે, રાઈટ? તો આ ઇન્ડેક્સને લોન્ચ કરવા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ટોટલ 4 ફેક્ટરનો અહીંયા સહારો લીધો છે. પોલિટિકલ ઇમ્પાવરમેન્ટ, ઇકોનોમિક પાર્ટિસિપેશન, એજ્યુકેશન અટેલમેન્ટ એન્ડ હેલ્થ એન્ડ સર્વાઈવલ. આ 4 અલગ અલગ કેટેગરીમાં દરેક દેશે કેવું પરફોર્મન્સ કર્યું છે એ પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને આ ઇન્ડેક્સનો સ્કોર લોન્ચ કરવામાં આવેલો છે. પોલિટિકલ ઇમ્પાવરમેન્ટ મતલબ કે અલગ અલગ ગવર્મેન્ટ પોઝિશન્સની ઉપર, અલગ અલગ મિનિસ્ટ્રીઝની અંદર વુમેનનો કેટલો રોલ છે, વુમેનનું કેટલું પાર્ટિસિપેશન છે, રાઈટ? તો તમને ખબર જ હશે કે આપણા ઘણા બધા મિનિસ્ટ્રીઝની અંદર, ઘણી બધી મિનિસ્ટ્રીઝની અંદર સારા સારા પદ ઉપર વુમેન્સ છે. મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર મિનિસ્ટ્રી છે, ઘણી બધી મિનિસ્ટર ઓફ સ્ટેટની અંદર પણ વુમેન્સ છે, ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સને હેડની અંદર પણ વુમેન્સ છે, રાઈટ? તો પોલિટિકલ ઇમ્પાવરમેન્ટમાં વુમેનનું સારું એવું પાર્ટિસિપેશન છે, વુમેનનો સારો એવો રોલ છે. તો આ કેટેગરીની અંદર ઇન્ડિયાનો રેન્ક 2022ની અંદર 48મો છે આઉટ ઓફ 146 કન્ટ્રીઝ, બરાબર ને? જે 2021ની અંદર કેટલો હતો? 51. બીજી કેટેગરી છે ઇકોનોમિક પાર્ટિસિપેશન. ઇકોનોમિક પાર્ટિસિપેશન મતલબ લેબર ફોર્સની અંદર વુમેન્સનું કેટલું પાર્ટિસિપેશન છે. લેબર ફોર્સની અંદર બંને વસ્તુ સમાવેશ થાય, એક તો ઇમ્પ્લોયડ પીપલ્સ પણ લેબર ફોર્સની અંદર આવે અને અનઇમ્પ્લોયડ પણ લેબર ફોર્સની અંદર આવે, રાઈટ? હવે અનઇમ્પ્લોયડ કેવા, કે જે એલિજિબલ હોય, જેમને જોબ માટે અપ્લાય કર્યું હોય પણ તેમને જોબ ન મળ્યું હોય તેને અનઇમ્પ્લોયડ પીપલ કહેવાય, રાઈટ? આ લેબર ફોર્સની અંદર બંને આવશે, ઇમ્પ્લોયડ પીપલ પણ આવશે અને અનઇમ્પ્લોયડ પીપલ પણ આવશે. તો આ ઇકોનોમિક પાર્ટિસિપેશનની અંદર મતલબ આ લેબર ફોર્સની અંદર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓનું પાર્ટિસિપેશન ઓછું છે, રાઈટ? તો ઇકોનોમિક પાર્ટિસિપેશનની અંદર ઇન્ડિયાનો રેન્ક આઉટ ઓફ 146 કન્ટ્રીમાંથી 143મો છે, જે લાસ્ટ યર 156 દેશોમાંથી 151મો હતો, આ વખતે 146માંથી 143 છે, રાઈટ? અગર હું એજ્યુકેશનલ અટેનમેન્ટની વાત કરું કે લિટરેસીની અંદર, કે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને એજ્યુકેશનની અંદર કેટલું આગળ જવા દેવામાં આવે છે, આપણી પોલિસીઝ કેવી છે એજ્યુકેશનની અંદર સ્ત્રીઓને આગળ જવા દેવા માટે, રાઈટ? તો એ બધા ફેક્ટરને ધ્યાનમાં રાખીએ તો એજ્યુકેશનલ અટેનમેન્ટની અંદર ઇન્ડિયાનો રેન્ક 107મો છે આઉટ ઓફ 146 કન્ટ્રી, બરાબર છે? લાસ્ટ યર 114મો હતો 156માંથી. હેલ્થ એન્ડ સર્વાઈવલની વાત કરું, કે આપણે હેલ્થ અને સર્વાઈવલ, જે સ્ત્રીઓના હેલ્થ અને સર્વાઈવલ માટે આપણે કયા કયા સ્ટેપ્સ લીધા છે, તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પ્રમાણે કે ઇન્ડિયાએ હેલ્થ એન્ડ સર્વાઈવલ ઓફ ધ વુમેનના કેસમાં એક પણ પગલાં લીધા નથી. એટલા માટે જે ભારતનો રેન્ક છે એ આઉટ ઓફ 146 કન્ટ્રીમાંથી 146મો છે, મતલબ સૌથી બોટમમાં છે, જે લાસ્ટ યર 156 દેશોમાંથી 155મો હતો, રાઈટ? હા, કે ઓવરઓલ આપણે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સની વાત કરું તો લાસ્ટ યરની સરખામણીમાં આપણે થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે, પણ પોલિટિકલ ઇમ્પાવરમેન્ટ સિવાય બાકીના 3 જે ફેક્ટર છે, ઇકોનોમિક પાર્ટિસિપેશન, એજ્યુકેશન અટેનમેન્ટ અને હેલ્થ એન્ડ સર્વાઈવલ, આ 3 સેક્ટરની અંદર હજી પણ આપણે ઘણું બધું કામ કરવાનું છે. ઓકે, અગર હું
આ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સનું હું ગ્લોબલ લેવલ ઉપર અલગ અલગ દેશોએ કેવું પરફોર્મન્સ કર્યું છે, કયા દેશો ટોપ પર આવેલા છે એના વિશે વાત કરું, તો આઇસલેન્ડે આ ઇન્ડેક્સમાં 146 દેશોમાં વિશ્વના સૌથી વધુ લિંગ સમાન દેશ તરીકે સ્થાન જાળવી રાખ્યું છે. સૌથી વધારે જેન્ડર ઇક્વાલિટી કઈ જગ્યાએ છે? આઇસલેન્ડની અંદર. ફિનલેન્ડ, નોર્વે, ન્યૂઝીલેન્ડ અને સ્વીડન અનુક્રમે આ યાદીમાં ટોચના 5 દેશો છે, રાઈટ? અને આ રિપોર્ટમાં અફઘાનિસ્તાન સૌથી ખરાબ પ્રદર્શન કરનાર દેશ છે. અફઘાનિસ્તાનની હાલત તો તમને ખબર જ છે કે જ્યાં સ્ત્રીઓને સહેજ પણ માન આપવામાં આવતું નથી, રાઈટ? તો ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં સૌથી નીચેના સ્થાન પર અફઘાનિસ્તાન છે, સૌથી ઉપરના સ્થાન ઉપર આઇસલેન્ડ છે, બરાબર ને? અને ફિનલેન્ડ, નોર્વે, ન્યૂઝીલેન્ડ અને સ્વીડન એ અનુક્રમે આ યાદીમાં ટોચના 5 દેશો છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ઇકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશન સામે કેરળનો વિરોધ. હવે આ ઇકો સેન્સિટિવ ઝોન શું છે? સૌથી પહેલાં તો એની વિશે વાત કરીએ. તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની આસપાસનો અમુક વિસ્તાર, અમુક કિલોમીટર સુધીનો વિસ્તાર, મેક્સિમમ 10 કિલોમીટર સુધીનો વિસ્તાર છે ને એ ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવે છે. ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવે છે. કેમ કે આ વિસ્તારની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીઝ કે કોઈ રેસિડેન્શિયલ એરિયા સ્થાપિત ન થાય, જેથી કરીને જે વન્ય અભયારણ્યમાં અથવા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે પ્રાણીઓ રહેતા હોય ના તેમના જીવનને કોઈ નુકસાન થાય, ના તો એ પ્રાણીઓના કારણે કોઈ હ્યુમનને, મતલબ જે રેસિડેન્શિયલ વિસ્તાર હોય તો જે હ્યુમન એક્ટિવિટીઝ છે ના તેમને ખલેલ પહોંચે, રાઈટ? તો એટલા માટે જ કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોના જે આસપાસનો મેક્સિમમ 10 કિલોમીટરનો એરિયા છે ને એ ઇકો સેન્સિટિવ ઝોન તરીકે રાખવામાં આવે છે, રાઈટ? તો કેરળની અંદર હમણાં આ ઇકો સેન્સિટિવ ઝોન રિસન્ટ ન્યૂઝમાં કેમ છે કે કેરળની અંદર છે ટોટલ 10 એવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યની આસપાસ એ ઇકો સેન્સિટિવ ઝોન તો બનાવવામાં આવ્યા છે, બરાબર? પણ એ ઝોન માટે અહીંયા જે મેં તમને કીધું ને કે મેક્સિમમ 10 કિલોમીટર સુધીનો એરિયા એ સુરક્ષિત રાખવાનો આવે છે, એ પ્રોટેક્ટેડ રાખવામાં આવે છે, પણ કેરળે 10 રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યની આસપાસ એક પણ કિલોમીટરનો એરિયા એ સુરક્ષિત રાખ્યો નથી. મતલબ 0 કિલોમીટરનો એરિયા ત્યાં એને સુરક્ષિત રાખેલો છે, બરાબર? તો કેરળનું કેવું એવું છે કે ઇકો સેન્સિટિવ ઝોનની ડેફિનેશનની અંદર મેક્સિમમ 10 કિલોમીટરનો એરિયા સુરક્ષિત રાખવાની વાત થઈ છે, મિનિમમની કોઈ પણ વાત નથી થઈ. એટલે આ અમારા ઇકો સેન્સિટિવ ઝોન છે, પણ અમે એની આસપાસનો એક પણ કિલોમીટરનો એરિયા પ્રોટેક્ટેડ રાખ્યો નથી. ઓકે, પણ સુપ્રીમ કોર્ટનું કહેવું એવું છે કે જ્યાં કેરળના જે 10 રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે ને એ સિટીની એકદમ વચ્ચે વચ્ચ છે, રાઈટ? એકદમ રેસિડેન્શિયલ એરિયામાં છે, જેથી કરીને તે ના તો અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય જીવો માટે કામનું છે, ના તો તે રેસિડેન્શિયલ એરિયા માટે કામનું છે, રાઈટ? એટલે આ 10એ 10 રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસનો મિનિમમ 3 કિલોમીટરનો એરિયા એ પ્રોટેક્ટેડ રાખવો પડે, સુપ્રીમ કોર્ટનું કહેવું તેવું છે. પણ કેરળ આ વિશે વિરોધ કરે છે કે અમે ઇકો સેન્સિટિવ ઝોનમાં એની જે ડેફિનેશન છે, એનું જે રેગ્યુલેશન છે, એ પ્રમાણે જ એને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર કર્યો છે. હવે અમે જો 3 કિલોમીટરનો એરિયા અમે રેગ્યુલેટ પ્રોટેક્ટેડ રાખીશું, જો આ 3 કિલોમીટરની જેટલા ની એરિયાની અંદર જેટલા પણ રેસિડેન્શિયલ વિસ્તાર છે, જેટલા પણ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એને અમે ક્યાં શિફ્ટ કરીશું, રાઈટ? એમનું શું થશે? તો કેરળનો વિરોધ ત્યાં છે, રાઈટ? પણ તમને અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે ઇકો સેન્સિટિવ ઝોન કોને કહેવાય કે જે પણ વિસ્તાર, જે પણ રાષ્ટ્રીય ઓકે હા, પણ તમને અહીંયા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી કે ઇકો સેન્સિટિવ ઝોન કોને કહેવાય કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યજીવ અભયારણ્યોની જે આસપાસના મેક્સિમમ 10 કિલોમીટરનો એરિયા પ્રોટેક્ટેડ રાખવામાં આવે છે તેને ઇકો સેન્સિટિવ ઝોન કહેવામાં આવે છે, રાઈટ? અને હમણાં જે વિરોધ થઈ રહ્યો છે તે કેરળમાં થઈ રહ્યો છે, કારણ કે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે કેરળની અંદર 10 એવા રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો છે કે જેની આસપાસ એક પણ કિલોમીટરનો એરિયા પ્રોટેક્ટેડ રાખવામાં આવેલો નથી. ઓકે, તો સુપ્રીમ કોર્ટનું એ કહેવું છે કે મિનિમમ 3 કિલોમીટરનો એરિયા તો પ્રોટેક્ટ રાખવો જ પડે, બરાબર? મેં તમને જેવી રીતે વાત કરી કે વિરોધ શા માટે કરવામાં આવી રહ્યો છે કે જે સૂચિત સંરક્ષિત વિસ્તારોની નજીક માનવ વસ્તીની ઊંચી ગીચતાને કારણે ખેડૂતોના જૂથો અને રાજકીય પક્ષો એ માંગ કરી રહ્યા છે કે તમામ માનવ વસાહતોને ઇકો સેન્સિટિવ ઝોનના આ ચુકાદામાંથી મુક્તિ આપવામાં આવે, કે જે સુપ્રીમ કોર્ટે કીધું છે કે 3 કિલોમીટરનો એરિયા એટલીસ્ટ પ્રોટેક્ટેડ રાખવો પડશે, તો એનામાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે તે ખૂબ જ ગીચ એરિયા છે. આ 10એ 10 વિસ્તારની આસપાસ, 10એ 10 અભયારણ્યો અને 10એ 10 રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ એટલો બધો ગીચ એરિયા છે, એટલા બધા ખેડૂતોની જમીનો છે, તેમજ ઘણા બધા રેસિડેન્શિયલ એરિયા છે, તો એ
એરિયાને આટલી જલ્દીથી ખાલી કરીને બીજી જગ્યાએ શિફ્ટ કરવું એ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. એટલા માટે કેરળની જનતા ત્યાં વિરોધ કરે છે, રાઈટ? આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, લીગલ મેટ્રોલોજી પેકેજ કોમ્યુનિટીઝ એક્ટ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટીઝ રૂલ્સ 2011. ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે કાનૂની મેટ્રોલોજી પેકેજ કોમોડિટીઝ નિયમો 2011માં સુધારો કર્યો છે, રાઈટ? કે આપણા જે પણ પેકેજ કોમોડિટીઝ છે, જે પણ કોમોડિટી, જે પણ વસ્તુ જે પેકેજમાં પેક કરીને આપવામાં આવે છે અને એ પેકેજની ઉપર જે પણ વસ્તુ પ્રિન્ટ કરવામાં આવે છે, એ પ્રિન્ટ એ કયા નિયમના આધારે કરવામાં આવે છે? લીગલ મેટ્રોલોજી પેકેજ કોમોડિટીઝ નિયમો 2011ના આધારે કરવામાં આવે છે અને એમાં થોડોક સુધારો કર્યો છે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનિક સેક્ટર માટે. કયા સેક્ટર માટે? ઇલેક્ટ્રોનિક સેક્ટર માટે, રાઈટ? હવે કયો સુધારો કર્યો છે તેના વિશે જોઈએ કે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનની અંદર આ નિયમો પ્રમાણે કઈ કઈ વસ્તુ એના પેકેજ ઉપર ફરજિયાતપણે લખવી પડે, તો એ આ રૂલ્સ પ્રમાણે કઈ કઈ વસ્તુ એ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુની પેકેજ ઉપર ફરજિયાતપણે લખવી પડે, તો MRP, ફોન નંબર, ઈમેલ, સરનામું આ વસ્તુ ફરજિયાતપણે લખવી પડશે. પણ જે વધારાની જે ફરજિયાત છે ઘોષણાઓ હોય, ફોર એક્ઝામ્પલ મેન્યુફેક્ચરનું સરનામું, કોમોડિટીનું સામાન્ય નામ, કોમોડિટીનું જે ડાયમેન્શન હોય તે, તેમજ જે કસ્ટમર કેર છે બરાબર એ તેની વિગત, આ બધી વસ્તુ છે ને એ જે ફરજિયાત છે એ પણ લખવી પડશે. પણ એ વસ્તુ હવે QR કોડની અંદર લખવામાં આવશે, રાઈટ? રાઈટ, તો દરેક વસ્તુ ફરજિયાત છે, પણ MRP, ફોન નંબર અને ઈમેલ આ વસ્તુ પેકેજ ઉપર ફરજિયાતપણે પ્રિન્ટ કરવામાં આવશે. પણ બાકીની જે ફરજિયાત વસ્તુઓ છે, ઉત્પાદકનું સરનામું, કોમોડિટીનું સામાન્ય નામ, એનું ડાયમેન્શન, તેમજ જે કસ્ટમર કેરની જે વિગતો છે એ QR કોડની અંદર લખવામાં આવશે, જે દરેક કસ્ટમરે QR કોડને સ્કેન કરીને એ વિગત જોઈ શકશે, રાઈટ? તો આ વસ્તુ જે ફરજિયાત પણ આ જે ફરજિયાત જ છે, રાઈટ? પણ એનું પ્રિન્ટિંગ કોસ્ટ ન થાય, પ્રિન્ટિંગ કોસ્ટ આપણે મિનિમાઇઝ કરી શકીએ એના માટે હવે QR કોડનો યુઝ કરવામાં આવે છે દરેક પેકેજની ઉપર અમુક ફરજિયાત ડિટેલ્સને હાઈડ કરવા માટે, રાઈટ? તો આ જસ્ટ ઇલેક્ટ્રોનિક સેક્ટર માટે જ આ વસ્તુ હમણાં પાઇલોટ બેઝિસ ઉપર, ટ્રાયલ બેઝિસ ઉપર ચાલુ કરવામાં આવી છે, રાઈટ? જે પછી ધીમે ધીમે બધા સેક્ટરના ઉત્પાદનને જે પેકેજની અંદર જે ઉપર લખવામાં આવે છે પેકેટની ઉપર, એ એમાંથી અમુક ઇન્ફોર્મેશન QR કોડની અંદર ને અમુક ઇન્ફોર્મેશન એ પેકેટની ઉપર પ્રિન્ટ કરવામાં આવશે, રાઈટ? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ડીજી યાત્રા. તેમાં રિસેન્ટલી ડીજી યાત્રા પર ચર્ચા કરવા માટે નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન મંત્રાલયની એક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. હવે ડીજી યાત્રા શું છે, એ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે એના વિશે વાત કરીએ. ડીજી યાત્રા એક ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી ઉપર આધારિત એરપોર્ટ પર મુસાફરોની સંપર્ક રહિત સીમલેસ પ્રોસેસિંગ હાંસલ કરવા માટેનો પ્રોજેક્ટ છે, રાઈટ? કે કોઈપણ મુસાફર એરપોર્ટની અંદર સૌથી વધારે, કે એરપોર્ટની અંદર સૌથી વધારે વાર ક્યાં લાગે છે, કે ચેકિંગ પ્રોસેસની અંદર. તો દરેક મુસાફર એ સંપર્ક રહિત પોતાની ચેકિંગ પ્રોસેસ કમ્પ્લીટ કરી શકે, રાઈટ? અને એ મિનિમમ ટાઈમની અંદર પોતાની ચેકિંગ પ્રોસેસ કમ્પ્લીટ કરી શકે તે માટે ફેશિયલ રેકોગ્નિશન ટેકનોલોજી હમણાં ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા લોન્ચ કરવામાં આવી છે. અને એ ટેકનોલોજીનું નામ શું છે? ડીજી યાત્રા, રાઈટ? તો ડીજી યાત્રાને લોન્ચ કોના દ્વારા કરવામાં આવી છે? ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા. ડીજી યાત્રા ફાઉન્ડેશન એક જોઈન્ટ વેન્ચર છે, રાઈટ? અને તે કંપની એક્ટ 2013ની હેઠળ 2019માં બનાવવામાં આવેલું છે. અને આ ડીજી યાત્રા ફાઉન્ડેશન એ આ ડીજી યાત્રા પ્રોજેક્ટને ડેવલપ કર્યો છે, રાઈટ? કે જેનું મેઇન ઉદ્દેશ્ય છે કે એરપોર્ટની ઉપર જે ચેકિંગ પ્રોસેસ છે એ એકદમ સંપર્ક વિહોણી બને અને મિનિમમ ટાઈમમાં ચેકિંગ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય, રાઈટ? પ્રથમ તબક્કામાં ડીજી યાત્રાને ઓગસ્ટ 2022માં
વારાણસી અને બેંગલુરુ નામના બે એરપોર્ટ અને આવતા વર્ષે માર્ચ સુધીમાં પુણે, વિજયવાડા, કોલકાતા, દિલ્હી અને હૈદરાબાદ નામના 5 એરપોર્ટ પર શરૂ કરવાની દરખાસ્ત છે. અત્યારે જે ડીજી યાત્રા જે આ ટેકનોલોજી છે, ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજી, એ શરૂઆતમાં 2 એરપોર્ટ પર જ લાગુ પડશે, વારાણસી અને બેંગલુરુની અંદર. અને પછી આવતા વર્ષના માર્ચ સુધીમાં પુણે, વિજયવાડા, કોલકાતા, દિલ્હી અને હૈદરાબાદ આ 5-5 એરપોર્ટ ઉપર શરૂ કરવાની દરખાસ્ત છે. અને કયા એરપોર્ટ ઉપર ડીજી યાત્રાને ઇમ્પ્લિમેન્ટ કરાવવું એ નક્કી કોણ કરશે? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરવામાં આવશે, રાઈટ? ઓકે ઓકે. અમે ડીજી યાત્રાથી ચેક ઇન પ્રોસેસ કેવી રીતના સંપર્ક વ્યૂહની બનશે તેની વિશે વાત કરીએ. સૌથી પહેલાં જે પેસેન્જર જે એરપોર્ટ ઉપર પ્રવેશ કરે છે, સૌથી પહેલાં તેને ડીજી યાત્રાની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, રાઈટ? હવે એ એપ્લિકેશનમાં જરૂરી બધી વિગતો ભરીને અને જે બોર્ડિંગ પાસ હોય તેને સ્કેન કરવાનો રહેશે. તો બોર્ડિંગ પાસને સ્કેન કરી એ ડિજિટલ એ ડીજી યાત્રામાં એ બોર્ડિંગ પાસની ડિટેલ આવી જશે. એ ડીજી યાત્રામાં ડિટેલ આવ્યા પછી એ ડીજી યાત્રા એપ્લિકેશન થ્રુ એ જે તે એરપોર્ટની જે પોર્ટલ હોય તેની સાથે તે બોર્ડિંગ પાસની ડિટેલ લિંક થઈ જશે, રાઈટ? તો હવે તમારું કામ એ જ રહેશે કે દરેક ગેટ ઉપર જ્યાં જ્યાં પહેલાં મેન્યુઅલ ચેકિંગ કરવામાં આવતું હતું, એ દરેક ગેટની ઉપર તમારે તમારા બારકોડનું ખાલી સ્કેનિંગ જ કરાવવાનું. કારણ કે એ બારકોડની બધી ડિટેલ એ ડીજી યાત્રા એપ્લિકેશન થ્રુ એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે જે તે એરપોર્ટના પોર્ટલ ઉપર પહોંચી ગઈ છે. એટલે તમારે તમારા દરેક ગેટ આગળ જે ઈ ગેટ એમને નામ આપવામાં આવેલા છે, કે જે ત્યાં પહેલાં જ્યાં મેન્યુઅલ ચેકિંગ થતું હતું, હવે ત્યાં તમારે જઈને ખાલી જસ્ટ બારકોડનું સ્કેનિંગ જ કરવાનું રહેશે. અને એ બારકોડના સ્કેનિંગથી જે પહેલાં તમે બારકોડ અપલોડ કરેલો છે સ્કેન કરીને, એનું વેલિડેશન થશે, રાઈટ? તો આ ડીજી યાત્રા આ ફેશિયલ રિકગ્નિશન ટેકનોલોજીને યુઝ કરીને અહીંયા એરપોર્ટની ચેકિંગ પ્રોસેસને કોન્ટેક્ટલેસ બનાવે છે, જે ડીજી યાત્રા ફાઉન્ડેશન દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર સમજણ પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ ગોલ 2.0 પર, કે તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલય અને મેટા મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અને મેટાએ હમણાં પાર્ટનરશિપ કરી છે ગોલ 2.0ને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે. હવે ગોલ 2.0 છે મતલબ ગોલ 1.0 પણ આવેલું હશે. તો ગોલ 1.0 ફ્રેન્ડ્સ એકચ્યુઅલી 2020માં લોન્ચ કરવામાં આવેલું હતું, રાઈટ? 2020માં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું અને તે ડિસેમ્બર 2021 સુધીમાં તે પૂર્ણ થઈ ગયું હતું. અને હવે 2022માં ગોલનો સેકન્ડ ફેઝ લોન્ચ કરવામાં આવેલો છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અને મેટાએ પાર્ટનરશિપ કરીને આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. હવે એની અંદર શું કરવામાં આવે છે એની વિશે વાત કરીએ ફ્રેન્ડ્સ. ગોલનું પહેલાં તો ફૂલ ફોર્મ હું તમને વાત કરું તો ગોઈંગ ઓનલાઈન એઝ અ લીડર્સ. ગોલનું ફૂલ ફોર્મ શું છે? ગોઈંગ ઓનલાઈન એઝ અ લીડર્સ, રાઈટ? તો આની અંદર કે જે એસટી કેટેગરીના જે સ્ટુડન્ટ્સ છે તેમને ઓનલાઈન ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. શેના વિશે? તો જીવન કૌશલ્ય વિશે, નેતૃત્વ અને સાહસિકતા વિશે અને ફાઇનાન્શિયલ લિટરેસી વિશે, રાઈટ? તો આ ત્રણ સેક્ટરની અંદર તેમને ઓનલાઈન કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? હવે આ ઓનલાઈન કોચિંગનો જે કન્ટેન્ટ છે ને એ મેટા દ્વારા ડિઝાઇન કરેલો છે. મેટા જે પહેલાં ફેસબુક એનું નામ હતું, તો ઓનલાઈન કોચિંગનો જે કન્ટેન્ટ છે એ મેટા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ? જે અને ઓનલાઈન કોચિંગ એ કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો 175 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, એ ભારતની અંદર 175 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે. આ એવી સ્કૂલ હોય છે ફ્રેન્ડ્સ કે જ્યાં માત્ર એસટી કેટેગરીના સ્ટુડન્ટ્સ જ અભ્યાસ કરતા હોય છે. તો આ 175 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર ઓનલાઈન કોચિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, ઓનલાઈન ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ત્રણ વસ્તુની અંદર જીવન કૌશલ્ય, ફાઇનાન્શિયલ લિટરેસી અને નેતૃત્વ અને સાહસિકતા વિશે, કોને? એસટી કેટેગરીના સ્ટુડન્ટ્સને, રાઈટ? તો આ ઓનલાઈન કોચિંગ ઓનલાઈન કન્ટેન્ટ કોણ પ્રોવાઈડ કરશે? મેટા, રાઈટ? પણ આ સ્કૂલ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કઈ મિનિસ્ટ્રી અંડરમાં છે? તો મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સના અંડરમાં છે. તો આના માટે આદિજાતિના બાબતોના જે મંત્રાલય છે એને મેટા જોડે પાર્ટનરશિપ કરી છે, કે જે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ અંડરમાં જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે ત્યાં જે ભણતા એસટી કેટેગરીના સ્ટુડન્ટ્સ છે તેમને આ ત્રણ બાબતોની અંદર ઓનલાઈન ટ્રેનિંગ મળી શકે. અને જે ઓનલાઈન લેક્ચર જે કેરી આઉટ થાય છે
એ કયા મિનિસ્ટ્રીના માધ્યમથી થાય છે કે આપણા દેશની અંદર જેટલી પણ વસ્તુ ઓનલાઈન થાય છે એનું કરતાં કરતાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોઈ પણ વસ્તુ ઓનલાઈન થાય છે, હમણાં આપણે ઓનલાઈન ભણી રહ્યા છે, એનું પણ જવાબદાર મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે. તો અહીંયા મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને મેટા આ ત્રણે ત્રણ જણાએ સાથે મળીને ગોલ 2.0ને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત કરી છે, રાઈટ? ઓકે, જેવી મેં અહીંયા તમને વાત કરી કે આદિજાતિની બાબતોનું મંત્રાલય એ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય સાથે સંકલન કરીને કાર્યક્રમ હેઠળ પસંદ કરેલ 175 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં દરેકમાં 6 ડિજિટલ વર્ગો પ્રદાન કરશે, રાઈટ? અને આ પ્રોજેક્ટનો અમલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક દ્વારા કરવામાં આવી રહ્યો છે, જે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે, રાઈટ? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ભારત એ ટોચનું રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશ બન્યો છે. એ કયા સંસ્થાના અનુસાર આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તાજેતરમાં શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓના સ્વાસ્થ્ય ઉપર એક વિશ્વ અહેવાલ બનાવવામાં આવેલો છે, અને આ વિશ્વ અહેવાલની અંદર ભારત એ ટોચના રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશ બન્યો છે તેવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે. ટોટલ ભારતે 2021માં 87 બિલિયન ડોલરનો રેમિટન્સ પ્રાપ્ત કર્યો છે, રાઈટ? હવે રેમિટન્સ એટલે શું કહેવાય ફ્રેન્ડ્સ, કે જે ભારતના સિટીઝન દ્વારા વિદેશમાં જઈને ઇન્કમ જનરેટ કરીને પાછું ભારતના જ તેમના કોઈ રિલેટિવને પૈસા પાછા મોકલવા, જેને કહેવાય રેમિટન્સ, રાઈટ? હવે આ રિપોર્ટનું આપણે ફાઇન્ડિંગ જોઈએ કે WHO જણાવે છે કે વૈશ્વિક રીતે 8માંથી 1 વ્યક્તિ એ સ્થળાંતર કરે છે. હવે આ રિપોર્ટ એકચ્યુઅલી WHOએ રિપોર્ટ લોન્ચ કર્યો હતો કે જે સ્થળાંતર કરનારા જે માણસો છે, જેમને ગાડી મૂકવામાં આવે છે પોતાના દેશમાંથી, તેવા રેફ્યુજી છે, આ લોકોનું વર્લ્ડ લેવલ ઉપર હેલ્થની કન્ડિશન કેવી છે એના માટે WHOએ રિપોર્ટ લોન્ચ કરેલો હતો. એના માટે WHO સ્ટડી કરી રહી હતી, રાઈટ? અને એ સ્ટડીની અંદર એના ફાઇન્ડિંગ શું નીકળ્યા છે કે દરેક 8માંથી 1 વ્યક્તિ વિશ્વની અંદર સ્થળાંતર કરે છે. પછી એ સ્થળાંતર એક સિટીમાંથી બીજી સિટીમાં હોય, ક્યાં તો પછી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં હોય, ક્યાં તો પછી એક દેશમાંથી બીજા દેશમાં હોય, રાઈટ? તો ટોટલ 1 બિલિયન માઇગ્રન્ટ્સ છે આખા વર્લ્ડની અંદર, રાઈટ? અને 1990 થી 2020 સુધી આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરવાની કુલ સંખ્યા કેટલી થઈ છે? 153 મિલિયનથી વધીને 281 મિલિયન થઈ ગઈ છે. અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનારોમાં લગભગ 48% મહિલાઓ છે અને લગભગ 36 મિલિયન બાળકો છે, રાઈટ? તો 2020 સુધીમાં યુરોપ અને ઉત્તર અમેરિકાએ સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય લોકોનું સ્થળાંતર કર્યું છે. ત્યારબાદ ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયા આવે છે. દેખો કે દુનિયાની અંદર સૌથી વધારે સ્થળાંતર કરીને લોકો ક્યાં જાય છે? યુરોપ અને ઉત્તર અમેરિકાની અંદર, રાઈટ? ઓકે, અને સૌથી વધારે સ્થળાંતર કરીને લોકો કયા દેશોમાંથી નીકળે છે તમને ખબર જ હશે. અફઘાનિસ્તાન, નાઇજેરિયા, અરબ રિપબ્લિક, દક્ષિણ સુદાની સુદાન સિરિયન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, આ બધા દેશોમાંથી લોકો નીકળીને મેક્સિમમ લોકો કઈ જગ્યાએ જાય છે? યુરોપ અને ઉત્તર અમેરિકાની અંદર, રાઈટ? તો સૌથી વધારે સ્થળાંતર થાય છે કયા દેશોમાં, કયા રિજિયનમાં? યુરોપ અને ઉત્તર અમેરિકાની અંદર. અને સૌથી વધારે સ્થળાંતર કયા દેશોમાંથી થાય છે? તો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, દક્ષિણ સુદાન સિરિયન, અરબ રિપબ્લિક, અફઘાનિસ્તાન, નાઇજેરિયા, આ બધા દેશોમાંથી સ્થળાંતર સૌથી વધારે થાય છે. ઓકે, અગર હું 2021ની અંદર સૌથી વધારે રેમિટન્સ રિસીવ કરનારા દેશોની વાત કરું તો ભારતે ટોટલ 87 બિલિયન ડોલરનું રેમિટન્સ રિસીવ કર્યું છે, રાઈટ? અને એના પછી ચીનનો સેકન્ડ નંબર પર છે, એને 53 બિલિયન ડોલરનું રેમિટન્સ રિસીવ કર્યું છે. મેક્સિકો 53 બિલિયન પર, એ પણ સેકન્ડ નંબર પર છે. ફિલિપાઇન્સ 36 બિલિયન ડોલર થર્ડ નંબર પર, અને ઇજિપ્ત 33 બિલિયન ડોલર, બરાબર ને? 33 અબજ એ ફોર્થ નંબર પર છે, રાઈટ? અગર હું GDPના હિસ્સા તરીકે, ઘણા દેશો તો એવા છે કે જેમાં GDPનો ઘણો બધો મોટો પાર્ટ તે રેમિટન્સ તરીકે રિસીવ કરે છે, કે સૌથી વધારે ટોંગા એ પોતાની GDPના 44% હિસ્સો તો રેમિટન્સથી રિસીવ કરે છે. લેબનોન 35% એ રેમિટન્સ રિસીવ કરે છે પોતાની GDPના 35%. કિર્ગિસ્તાન GDPના 30% રેમિટન્સ રિસીવ કરે છે. તાજિકિસ્તાન GDPના 28% રેમિટન્સ રિસીવ કરે છે. અને હોન્ડુરાસ
એ જીડીપીના 27% રેમિટન્સ રિસીવ કરે છે, રાઈટ? હવે આ જે સ્થળાંતરની અમુક નકારાત્મક અસરો પણ છે. જો ફ્રેન્ડ્સ, કે જેટલું રેમિટન્સ વધારે આવે એટલું દેશ માટે તો સારું. અગર હું ઇકોનોમિક કન્ડિશનની વાત કરું, કારણ કે ફોરેન કરન્સી આપણા દેશમાં વધારે આવે તો આપણો ફોરેક્સ રિઝર્વ વધારે મજબૂત થાય અને આપણે ડેવલપ થવા માટે બહારની સંસ્થાઓ આપણને લોન આપે, રાઈટ? પણ સ્થળાંતરની ઘણી બધી નકારાત્મક અસરો પણ છે. સ્પેશિયલી વાત કરું કે સોશિયલ ઇમ્પેક્ટ, એ સોશિયલી ખૂબ જ નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. કારણ WHO એક એવું પણ ફાઇન્ડિંગ છે કે જેટલા પણ સુસાઇડ થાય છે દુનિયાની અંદર, એમાંથી 60% પબ્લિક છે ને એ માત્ર માઇગ્રેશનના કારણે સુસાઇડ કરે છે. મતલબ એ માઇગ્રેટ થયેલી હોય છે, મતલબ એક જગ્યાથી બીજી જગ્યાએ ગયેલી હોય છે. ઓકે, આ રિપોર્ટનું એક બીજું પણ ફાઇન્ડિંગ છે કે WHO તરફ એ પણ જણાવવામાં આવ્યું છે કે ટોટલ જેટલું પણ દુનિયાની અંદર સુસાઇડ થાય છે એમાંથી 60% સુસાઇડ તો માઇગ્રન્ટ પીપલ દ્વારા થાય છે. એ માઇગ્રન્ટ પીપલ કોઈ પણ મતલબ એ કામના પર્પસ માટે પણ બહાર ગયા હોઈ શકે, અને માઇગ્રન્ટ પીપલની અંદર રેફ્યુજી પણ આવી ગયા. રેફ્યુજી કોને કહેવાય? જેમને એક દેશમાંથી કાઢી મૂકવામાં આવેલા છે અને તે બીજા દેશમાં ઇલીગલી ઘૂસી ગયા છે. તો દુનિયાની અંદર જેટલા પણ સુસાઇડ થાય છે એમાંથી 60% સુસાઇડ તો આ માઇગ્રન્ટ પીપલો દ્વારા થાય છે, માઇગ્રન્ટ લોકો દ્વારા થાય છે, રાઈટ? તો એ કારણ કે આવી સ્ટ્રેસની સહન કરવાની તે ક્ષમતા ગુમાવી બેસે તેના કારણે તે સુસાઇડ કમિટ કરતા હોય છે. કારણ કે હવે ફોર એક્ઝામ્પલ આપણી જ આપણે વાત કરીએ કે આપણા એરિયામાં જ કોઈ બહારનો વ્યક્તિ આવે, રાઈટ, તો આપણે તેને કેવી રીતના ટ્રીટ કરતા હોઈએ છીએ. તો એવી રીતના બીજા દેશમાં બીજા કોઈ દેશનો વ્યક્તિ આવે તો તેને જે પોતાના દેશમાં જે તેને વ્યવહાર મળતો હોય તે ત્યાં ના મળી શકે, રાઈટ? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, ગગનયાન માટે હમણાં રિસન્ટલી અબોટ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ મિશન રિસન્ટ ન્યૂઝની અંદર શા માટે છે? તો હમણાં રિસન્ટલી ઈસરોએ જાહેરાત કરી છે કે તે 2022માં 2 માનવરહિત અબોટ મિશન હાથ ધરશે, જેથી ગગનયાન મિશન દરમિયાન ક્રૂની સલામતી સુનિશ્ચિત કરી શકાય. દેખો, આ ન્યૂઝની અંદર ફ્રેન્ડ્સ ગગનયાન મિશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગગનયાન મિશનની હું વાત કરું તો તે 2023ની અંદર લોન્ચ કરવામાં આવશે, અને 2023ની અંદર એ ઇન્ડિયાનું પહેલું એવું મિશન હશે કે જેમાં ક્રુ પણ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરેલા વ્હીકલની અંદર બેસીને સ્પેસમાં જશે. મતલબ ઇન્ડિયાનું પહેલું મેઇન મિશન હશે જે સ્પેસમાં જશે, જેનું નામ છે ગગનયાન. 2023ની અંદર લોન્ચ કરવાનો ઈસરોનો પ્લાન છે, બરાબર? અને એની માટે જે લોન્ચ વ્હીકલ આપણે યુઝ કરવાના છે એનું નામ છે GSLV MK3. આ લોન્ચ વ્હીકલ ઉપરથી આપણે ગગનયાન મિશનને લોન્ચ કરવાના છે, જેની અંદર ભારતના 3 ક્રૂ મેમ્બર્સ જવાના છે. અને આ 3 એસ્ટ્રોનોટ્સને ટ્રેનિંગ કયા દેશે પ્રોવાઈડ કરી છે? રશિયા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે, રાઈટ? તો આ GSLV MK3 સેટેલાઇટ દ્વારા ગગનયાન મિશન 2023માં લોન્ચ કરવામાં આવશે, જેમાં 3 ક્રૂ મેમ્બર જવાના છે. અને આ 3 ક્રૂ મેમ્બર હવે ઇનકેસ જો મિશન ફેલ થાય તો તે કેવી રીતના બહાર નીકળી શકે એના માટેની એક ટેસ્ટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, અને એ ટેસ્ટિંગ સિસ્ટમનું નામ છે અબોટ મિશન, રાઈટ? અબોટ મિશનની અંદર કે ફોર એક્ઝામ્પલ આ જે ગગનયાન મિશન છે ને એ 300-400 કિલોમીટર ઊંચાઈ ઉપર જવાનું છે અર્થ સરફેસથી, તો એટલી જ ઊંચાઈ ઉપર આ ટેસ્ટિંગ સિસ્ટમને લોન્ચ કરવામાં આવે. અને ત્યાં અગર ગગનયાન મિશન ફેલ થાય છે, રાઈટ, તો ક્રૂ ત્યાંથી કેવી રીતના બહાર નીકળી શકે અને તેનું અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવે છે. તો આવા 2 ટેસ્ટિંગ થશે અબોટ મિશન, જેને નામ આપવામાં આવી રહ્યું છે 2022ની અંદર ઈસરો દ્વારા. ઓકે, તો આ ન્યૂઝ ખબર પડી. એની અંદર તમારે ગગનયાન મિશન વિશે ખૂબ જ જરૂરી છે, કારણ કે તે ઇન્ડિયાનું પહેલું મેઇન મિશન છે જે સ્પેસમાં જવાનું છે. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2021, જે નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે આ ઇન્ડેક્સ, રાઈટ? કે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ રિપોર્ટ 2021 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં કર્ણાટક એ મુખ્ય રાજ્યોની શ્રેણીમાં તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. આ રિપોર્ટની આ 3 આવૃત્તિ છે, જે વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સના માળખા ઉપર રેખાંકન કરીને દેશમાં ઇનોવેશન વિશ્લેષણના અવકાશને હાઇલાઇટ કરે છે, રાઈટ? સૂચકાંકોની સંખ્યા ટોટલ 36થી વધીને 66 થઈ ગઈ છે. હવે દેખો ફ્રેન્ડ્સ, આ ઇનોવેશન ઇન્ડેક્સની અંદર નીતિ આયોગ દ્વારા કે દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા ઇનોવેશનની અંદર કેવા સ્ટેપ્સ લેવામાં આવેલા છે એ પ્રમાણે તેમને અહીંયા સ્કોર આપવામાં આવે છે, રાઈટ? ટોટલ પહેલા 36, જ્યારે 2020ની અંદર ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલો હતો ત્યારે 36 ઇન્ડિકેટર્સને ધ્યાનમાં રાખવામાં આવતા હતા, અને હવે 66 ઇન્ડિકેટર્સને ધ્યાનમાં રાખવામાં આવે છે. મતલબ વધારે બ્રોડ બનાવવામાં આવ્યો છે ઇનોવેશન ઇન્ડેક્સને નીતિ આયોગ દ્વારા. ઓકે, આ રિપોર્ટની હાઇલાઇટ શું છે કે આ ઇનોવેશન ઇન્ડેક્સને 3 કેટેગરીમાં વહેંચવામાં આવેલો છે. તો એક તો મુખ્ય રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને પહાડી અને ઉત્તર પૂર્વ રાજ્યો,
રાઈટ. તો મુખ્ય રાજ્યોની અંદર ટોચના રાજ્યો કયા કયા છે? તો કર્ણાટક એ 18.05ના સ્કોર સાથે ટોચ ઉપર છે. ત્યારબાદ તેલંગાણા અને હરિયાણા છે. રાઈટ. કર્ણાટકની સફળતા એ એફડીઆઈ અને મોટી સંખ્યામાં વેન્ચર કેપિટલ ડીઝને આકર્ષવામાં તેની ટોચની કામગીરીને આભારી છે. કર્ણાટકના ઇનોવેશન ઇન્ડેક્સમાં પહેલાં આવવાનું કારણ શું છે? કારણ કે એની અંદર સૌથી વધારે એફડીઆઈ, તમે જોયું કે સૌથી વધારે એફડીઆઈ દેશની અંદર કર્ણાટકમાં થાય છે, અને એ જ મુખ્ય પરિબળ છે કે આ ઇન્ડેક્સમાં પણ તે ફર્સ્ટ નંબર પર આવેલું છે. તળિયાના રાજ્યોની વાત કરો, મુખ્ય રાજ્યો કેટેગરીની અંદર બિહાર, ઓડિશા અને છત્તીસગઢે એ ઇન્ડેક્સમાં સૌથી ઓછો સ્કોર મેળવ્યો છે. રાઈટ. અને પહાડી અને ઉત્તર પૂર્વ રાજ્યોની વાત કરું તો મણિપુર આ કેટેગરીમાં અગ્રેસર છે, ત્યારબાદ ઉત્તરાખંડ અને મેઘાલયનો નંબર આવે છે, અને નાગાલેન્ડ એ છેલ્લો નંબર આવે છે, 10મો નંબર. ઓકે. કેન્દ્ર શાસિત પ્રદેશો નાના રાજ્યોની વાત કરું તો ચંદીગઢ એ 27.88 સ્કોર સાથે ટોચનું પ્રદર્શન કરનાર દિલ્હી અને આંદામાન અને નિકોબાર પછી છે. રાઈટ. અને લદ્દાખ એ સૌથી છેલ્લો નંબર આવે છે કેન્દ્ર શાસિત પ્રદેશો અને નાના રાજ્યોની કેટેગરીની અંદર. બરાબર. આ રિપોર્ટની ભલામણો શું છે કે આ રિપોર્ટનું જે રિપોર્ટનું ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, નીતિ આયોગે કઈ કઈ ભલામણો કરી છે કે જો તમે આ ભલામણો વધારે સારી રીતે અનુસરશો તો આપણે ઇનોવેશનની અંદર સારું પરફોર્મન્સ કરી શકાશે. તો નીતિ આયોગ દ્વારા અમુક ભલામણો કરવામાં આવી છે. નીતિ આયોગે કીધું છે કે જો ગ્રોસ ડોમેસ્ટિક એક્સપેન્ડિચર ઓન આરએનડીમાં આપણે નોંધપાત્ર સુધારો કરવાની જરૂર છે, અને તે ઓછામાં ઓછા 2% સુધી પહોંચવો જોઈએ. અત્યારે જે આપણો ગ્રોસ ડોમેસ્ટિક એક્સપેન્ડિચર ઓન ધ આરએનડી છે ને, એ અત્યારે આપણું 0.7% છે. રાઈટ. જે મતલબ જે આપણે જીડીપીમાંથી માત્ર 0.7% જ એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ ખર્ચ કરીએ છીએ, જે નીતિ આયોગ કહે છે કે ઓછામાં ઓછું 2% તો આપણે ખર્ચ કરવો જ પડે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પાછળ, જો આપણે કોઈ ઇનોવેટિવ વસ્તુ કરવી હોય તો. તો આ સૌથી પહેલું એમનું ભલામણ છે. રાઈટ. તો આઈ થિંક ફ્રેન્ડ્સ, આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.